કોટનો ટાઈમ શરૂ થાય છે. ગાડીએ હડફેટે સડનાર રંગાજીના છોકરા હરખાજી હાજર થો. એ જય માતાજી, જય સાહેબ. તમારા વકીલ નથી આયા? હવે હાલ તો પાડો રાખવાના પૈસા નથી સાહેબ, વકીલ ચોથી રાખવો ખો. તો પછી તમારો કેસ કોણ લડશે? હવે આમ ધોકે લાકડીએ લડવાનું હોય તો મહિનાની મુદત આલોરી સાહેબ, ઘરે જઈને અશળીઓ પી પીને હોઠા મજબૂત કરું પ્રા તોડ્યા પ્રા બાપા. અરે કાકા, અહીંયા ધોકાને લાકડીએથી નથી લડવાનું, અહીંયા હામ હામા સવાલ જવાબ પૂછાય ને એના જવાબ દેવા માટે વકીલ જોઈએ ને. હવે જંચા બેડા તૂટ્યા છે કે જીભ થોડી તૂટી જઈ છે? જે સવાલ પૂછવા એ પૂછો, જવાબ હું આલીશ. રા દાડી ઠોકનાર આરોપી હાજર થો. અરે વકીલ સાહેબ, તમે વાંકણે શું કરો છો? હવે જજ સાહેબ, એ તો તમારી બાયડીને ફોન કરીને પૂછી લો ને, ખબર પડી જશે. તને સૂટું કુકર માર્યું ને, તને હો વાત ના પાડી છે કે એ પોતું કરતી હોય તારે ઘરમાં પગ નહીં મેલવાનો તારે. અરે એવું નથી જજ સાહેબ, આ હિટ એન્ડ હડફેટ કેસ છે ને, એ કેસમાં હું આવ્યો છું. એટલે મારી બાયડીએ ઉલાડ્યો છે આ ડોહાને? ડોહા, તમારી પાસે ગાડીનું લાયસન્સ છે? હવે ગાડીનું લાયસન્સ મારે શું કરવું છે સાહેબ? લો કરો વાત, લાયસન્સ નથી ડોહા પાસે, ફસાઈ ગયો ને. વકીલ તમે કેસ ચાલુ કરો, 442 ની કલમ લગાવીને ડોહાને ફાંસી કરી નાખો. અરે જજ સાહેબ, આ ડોહો ગાડી નતો ચલાવતો. પડી ગાડીને ઠૂંચી કે શું? રોડ ઉપર ગાડી ઊભી રાખવી ગુનો છે ડોહા, તમને ખબર પડે છે કે નહીં? કેવી ગાડી સાહેબ? તો એક્સિડન્ટ કઈ રીતે થયો? હવે હું તો મારા શેતનના શેઠે બેઠો બીડીઓ ફૂંકતો હતો અને ત્યાંથી ઉલાડ્યો. બોલો, આ મારી હારી રેસના દોડલાને બ્રેકનો દોડલો સમજીને દબાઈ નાખે છે. હવે ડોહા, ગુનો તો તમે કર્યો જ કહેવાય ને. હવે સાહેબ, શેઠે બેહવાનો થોડો કઈ ગુનો લાગે? આ શેઠે બેહવાનો ગુનો ના લાગે, પણ બીડી પીવાનો તો ગુનો લાગે ને. એટલે વકીલ તમે બોલો ને, મારું ગળું બેહી ગયું ફૂડું. સેક્ટર 25, સેક્ટર 34, સેક્ટર 38, એક્ટર 320, એક્ટર 212, હળિયાવા 320, બહુટાવા 440 ની કલમ હેઠળ તમારી જે જમીન છે એ જજ સાહેબ ની બાયડી ના નામે કરવામાં આવે છે. વકીલ કેવું મસ્ત મસ્ત બોલે છે. હવે એ જમીન તો હું સોથે ભાગે વાવું છું, એ ક્યાં મારા બાપ ની છે? મરાઈ નાચા. જજ સાહેબ, મામલો હાવ ક્લિયર છે, ડોહો એકદમ ગરીબ છે, હાવ લુખા જેવો લાગે છે. તો હવે તમારે ન્યાય આલવાનો છે, ન્યાય આલવો એ તમારા હાથમાં છે. મારા હાથમાં તો કુકરનું ઢોકણું છે, કેતો હોય તો સૂટું સોડું. એ જજ સાહેબ, ગરીબના ઓતડાની હાય લાગશે મારા બાપના, બસ મારા પાડા તડશ્યા છે, મને ન્યાય આલીને ઘર ભેગો કરો ને ફૂડું. આવી ગયો ને લાઈન ઉપર. તો ડોહાના પાડા તરસ્યા હોવાથી આ કોર્ટ ડોહાને બાઇજ્જત બરી કરે છે અને વકીલના ખીચામાંથી ₹3,00 પાટા પેન્ડીના આલવાનો ઓર્ડર કરે છે. 300 ની સોટી સાથે એ બાયડીએ જે આ ડોહાને ઉલાડ્યો છે એનું 4-વ્હીલરનું લાયસન્સ રદ કરવામાં આવે છે અને 4-વ્હીલરનું લાયસન્સ આલવાનો ઓર્ડર આપવામાં આવે છે. અને આજનો કેસ અહીંયા પૂરો થાય છે. વકીલ, તમે દેવણાબેન બેહા દોવરાઈ ગયો તો દૂધ લઈને ઘરે આવો, તમારા ભાભી સાબણ આવશે, બે ભાઈ પીશા.